हेलो डियर स्टूडेंट्स, वेलकम टू ऑल ऑफ यू। तो आज आप सदिश बीज गणित जो भणता था एम आप एक्सरसाइज नंबर 10.2 कम्प्लीट करी थी लास्ट। आज आप शू करशू तो सदिश अंतर्गुण और बहिर्गुण की बात करें छे। एट सदिश बे रीते तमे गुणाकार कर सको, प्रोडक्ट ऑफ टू वेक्टर्स। प्रोडक्ट ऑफ टू वेक्टर्स मान लीए कि आप वेक्टर एटले के बे सदिश नो गुणाकार करीए छीए। सदिश नो गुणाकार बराबर, आनो सदिश नो गुणाकार कहेवाय। तो प्रोडक्ट कई रीते थाय, तो के बे रीते थाय। एक तो आपणी पासे डॉट प्रोडक्ट छे अने एक स्केलर प्रोडक्ट छे। एक डॉट प्रोडक्ट छे अने एक स्केलर प्रोडक्ट छे। तो सौ प्रथम आपणे वात करीए छीए डॉट प्रोडक्ट नी। बे ने गुजराती नाम में लखी देता छे, सदिश नो अंतःगुणन एने कहेवाय डॉट प्रोडक्ट बराबर, अने स्केलर नो सॉरी अहीं क्रॉस प्रोडक्ट आवशे बराबर, बाय मिस्टेक लखाई गयुं। क्रॉस प्रोडक्ट ने शुं कहेशुं आपणे, सदिशनुं बहिर्गुणन। तो क्रॉस प्रोडक्ट नी वात आपणे पछी करीए छीए, अत्यारे कोनी वात करीए छीए डॉट प्रोडक्ट नी। तो क्रॉस ने आपणे थोड़ुं बाईपास करी दईए अहींथी। डॉट प्रोडक्ट नी वात करीए तो डॉट प्रोडक्ट ने बीजुं कहेवुं होय तो आपणे एवुं कही शकीए आने क्रॉस प्रोडक्ट सॉरी स्केलर प्रोडक्ट कहेवाय। स्केलर प्रोडक्ट कहेवाय। बीजू नाम आपू डॉट प्रोडक्ट नु स्केलर प्रोडक्ट। शू काम एने स्केलर प्रोडक्ट कीधु, तो कि तमे कोईपण बे सदिश राशि रहेशो। मानो कि हूँ डॉट प्रोडक्ट ने पहेला तो दर्शाऊ छू केवी रीते, तो कि बे वेक्टर छे ए डॉट बी आवी रीते दर्शाऊ छू। तो ए डॉट बी थाय शू, तो ए डॉट बी थाय आपणू अहीं वेक्टर। जो डॉट प्रोडक्ट होय तो मान ऑफ ए इंटू मान ऑफ बी इंटू कोस थीटा इंटू कोस थीटा। हवे कोस थीटा क्यांथी लेशू, तो पहेला तो ધારે આ થીટા છે એ શું છે, તો કે આ બે વેક્ટર છે, એક ઓરિજિનમાંથી નીકળે છે, આ ઓ એ વેક્ટર કહું તો આ વેક્ટર એ થઈ ગયો, અને આ ઓ બી છે તો એ વેક્ટર બી થઈ ગયું। તો એ બે વચ્ચેનો જે થીટા એંગલ છે, એ બે વચ્ચેનો જે થીટા એંગલ છે એને આપણે શું કહેશું, કોસ થીટા બરાબર, અને શું કહેશું આપણે, કોસ થીટા। તો આ જે ફોર્મ્યુલા છે તમારી એ ડોટ પ્રોડક્ટ માટેની છે। તમે જોજો અહીંયા થીટાની કોઈ પણ વેલ્યુ મૂકો એટલે આ છે કોન્સ્ટન્ટ ક્વોન્ટિટી થઈ ગઈ, અદિશ રાશિ થઈ ગઈ બરાબર। આ બે તો ઓલરેડી અદિશ જ છે, તો આજે છે એને આપણે સ્કેલર પ્રોડક્ટ એટલે કે અદિશ ગુણાકાર કહેશું બરાબર। બે સદિશનો અદિશ ગુણાકાર એને આપણે ડોટ પ્રોડક્ટ કહીએ છીએ। ડોટ પ્રોડક્ટ દર્શાવે કેવી રીતે, મોડ્યુલસ ઓફ વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી ઇઝ ઇક્વલ ટુ આ બેનો મોડ્યુલસ અને એ બે વચ્ચેનો એંગલ કોની સાથે, કોસ સાથે બરાબર। તમે ઢાળ ટેન સાથે દર્શાવતા તેમ આમાં મારે સ્પેશિયલાઇઝ કરી દીધું છે ને કે કોસ સાથે તમે થીટા લઈ શકો આ, જેથી આ બેનો તમને એની સાથે માન ગુણો એટલે તમને બેનો ડોટ પ્રોડક્ટ મળે બરાબર। તો ડોટ પ્રોડક્ટની થોડી ઘણી પ્રોપર્ટીઝ પણ છે આપણે જોઈ લઈએ, આ ખાસ યાદ રાખવાનું છે બરાબર। પહેલી પ્રોપર્ટીઝ છે બે વેક્ટર આપ્યા છે એક્સ અને વાય, ક્યાં બે વેક્ટર છે, વેક્ટર એક્સ અને વેક્ટર વાય છે, કાં તો આર થ્રી એટલે કે થ્રી ડાયમેન્શનમાં દર્શાવી શકો, કાં તો ટુ ડાયમેન્શનમાં લ્યો તમે બરાબર। કોઈ પણ એવું હોય એક્સ વાય ઝેડ ત્રણ વેક્ટર હોય તો થ્રી ડાયમેન્શનમાં દર્શાવશું, આપણે બે વેક્ટર હોય તો ટુ ડાયમેન્શનમાં દર્શાવશું ટુ ડીમાં। તો ફર્સ્ટ ઓફ ઓલ શું કીધું, કોમ્યુટેટિવ લો પ્રૂવ કરે। કોમ્યુટેટિવ લો કોને કહેવાય, તો કે બે વેક્ટરનો આવી રીતે તમે મલ્ટીપ્લાય કરો તો એ કેટલું થાય, તો કે વાય ઇન્ટુ એક્સ જેટલું થાય, વાય ઇન્ટુ એક્સ જેટલું થાય। આ પણ કોઈ પણ બે તમે વેક્ટર લ્યો એનો તમે ડોટ પ્રોડક્ટ કરો, કેવો પ્રોડક્ટ, ડોટ પ્રોડક્ટ, તો એનું તમે સ્થાન અદલ બદલ કરી શકો બરાબર છે, કરી શકો હું કામ એને, કેમ કે આ બધી વેલ્યુ કેવી છે, કોન્સ્ટન્ટ વેલ્યુ છે, કોન્સ્ટન્ટ વેલ્યુને ગમે રીતે લખીએ આપણે ચાલે। સેકન્ડ આપણે કીધું છે કે બિલોંગ્સ ટુ આર એન્ડ એ બી આર એની વેક્ટર્સ, કે છે એ કોઈ કોન્સ્ટન્ટ છે અને એ અને બી છે એ કોઈ વેક્ટર્સ છે, તો તમે આવી રીતે લખી શકો એને કહેવાય તમે, આપણે આંકડામાં પણ એવું કરતા હતા કે બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ હોય તો એને બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ લખી શકીએ, અને ત્રણ ગુણ્યા બે ગુણ્યા પાંચે લખી શકીએ। તો એવી રીતે દર્શાવ્યું છે કોન્સ્ટન્ટ ઇન્ટુ વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ અલગ રાખું, બે વેક્ટરને ભેગા કરી દઉં, અથવા તો કોન્સ્ટન્ટ છે બીજા વેક્ટર મલ્ટીપ્લાય કરું અને એક વેક્ટરને અલગ કરી દો તો પણ સેટિસ્ફાય થાય બરાબર, કેમ કે આ ત્રણેયની વેલ્યુ કેવી મળે, ઇક્વલ વેલ્યુ મળે। એ
એના પછી ડિસ્ટ્રીબ્યુટિવ લો છે, ડિસ્ટ્રીબ્યુટિવ લો આપણે યુઝ કરતા હતા ત્રણ વેક્ટર માટે, તો અહીંયા હું ત્રણ વેક્ટર લખી દઉં છું. અહીંયા એબીસી વાપરા છે બરાબર, વેક્ટર એબીસી છે. હું અત્યારે એબીસી વેક્ટર લઉં તો આવી રીતે લખાય, એબીસી હારે ડોટ પ્રોડક્ટ કરું, અથવા તો અહીંયા વચ્ચે માઇનસ રાખું, પ્લસ ઓર માઇનસ ગમે ચાલે બરાબર. વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી પ્લસ ઓર માઇનસ વેક્ટર સી, તો કઈ રીતે આવશે? તો કે એ સાથે બી મલ્ટીપ્લાય થઈ જાય તો ડોટ પ્રોડક્ટ આ બેનો, પ્લસ ઓર માઇનસ એ સાથે સી મલ્ટીપ્લાય થાય તો એ ઇન્ટુ વેક્ટર સી, એનો ડોટ પ્રોડક્ટ આવશે. તો ડિસ્ટ્રીબ્યુટિવ લો આવી રીતે લખાય બરાબર છે. ડોટ પ્રોડક્ટ ઓફ અ ટુ પરપેન્ડિક્યુલર વેક્ટર આર ઓલવેઝ ઝીરો. આ ખાસ સમજ જો, અહીંયા શું કીધું છે, ડોટ પ્રોડક્ટ ઓફ અ ટુ પરપેન્ડિક્યુલર વેક્ટર. હું બે વેક્ટર લઉં, એ કીધું છે કે પરપેન્ડિક્યુલર છે આવી રીતે છે બરાબર. આ છે વેક્ટર બી કહું, આ વેક્ટર એ કહું, તો વેક્ટર એ ડોટ વેક્ટર બી શું લખાય? તો કે ઓલવેઝ ઝીરો થાય. શું કામ એને ઝીરો થાય? તો કે આ થીટા કેટલો થઈ ગયો? 90. તો આવી રીતે લખી શકાય, વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી માનો ઓફ ઇન્ટુ કોસ 90. કોસ 90 તો કેવું થઈ ગયું? ઝીરો. ઝીરો સાથે કોઈ પણ મલ્ટિપ્લિકેશનમાં લખો તો આન્સર શું મળે? ઝીરો મળે બરાબર. તો ડોટ પ્રોડક્ટ છે, કોઈ પણ બે પરપેન્ડિક્યુલર વેક્ટર લ્યો તમે એકબીજાને લંબ હોય તો એ બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ કેવો મળે? ઓલવેઝ ઝીરો મળે બરાબર. આ ખાસ ધ્યાન રાખજો પ્રોપર્ટી. અને આ જ પ્રોપર્ટી તમારી 5-star પ્રોપર્ટી છે, એટલે આપણે નંબર 5 ઉપર લખી છે બરાબર. આ પ્રોપર્ટીનો યુઝ છે એ ઝાઝી બધી વખત તમારી પાસે થવાનો છે. પ્રોપર્ટીનો યુઝ ઝાઝી બધી વખત થવાનો છે. જોજો અહીંયા શું કરીએ છીએ, પ્રોડક્ટ ઓફ અ વેક્ટર ઇટ સેલ્ફ. હું એમ કહું કે મારે એક જ વેક્ટર લેવો છે, આ એ વેક્ટર, એનો એનો ફરીથી હું એની સાથે પ્રોડક્ટ કરું, એનો મતલબ કે અહીંયા એંગલ કંઈ બનવાનો નથી. એંગલ કંઈ બન, એની વેક્ટર પાછો લઉં ફરીથી, એમાં કંઈ એંગલ તો જનરેટ થવાનો નથી. તો એ ઇન્ટુ એ લઉં તો શું બને? તો કે માન ઓફ એ ઇન્ટુ માન ઓફ એ ઇન્ટુ કોસ, એંગલ કેટલો થઈ જાય? ઝીરો થઈ જાય. કોસ ઝીરો કેટલો? 1. તો માન ઓફ એ ઇન્ટુ માન ઓફ એ કેટલું થઈ ગયું? માન ઓફ એ સ્ક્વેર. માન ઓફ એ સ્ક્વેર થઈ ગયું બરાબર. તો આ કેવી ક્વોન્ટિટી થઈ ગઈ? માન ઓફ એ સ્ક્વેર. ન્યુમેરિક વેલ્યુ મળે ને, તો એ સ્કેલર ક્વોન્ટિટી થઈ ગઈ તમારી. આ કેવી ક્વોન્ટિટી થઈ? સ્કેલર ક્વોન્ટિટી થઈ ગઈ બરાબર. અને લાસ્ટ વાળો જે છે, સ્કેલર પ્રોડક્ટ ઓફ મ્યુચ્યુઅલી ઓર્થોગોનલ યુનિટ વેક્ટર ફોર આઈ જે કે, ફોર આઈ કેરેટ જે કેરેટ ઓર કે કેરેટ. તો આ જે યાદ રાખવાનું છે તમારે, એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, બધા એક્ઝામ્પલમાં યુઝ કરશું આપણે. શું કીધું છે? મ્યુચ્યુઅલી જો ઓર્થોગોનલ હોય એ વેક્ટર, મ્યુચ્યુઅલી ઓર્થોગોનલ મતલબ આવો થાય કે કોઈ પણ બે વેક્ટર હું લઉં, યુનિટ વેક્ટર સરખા લઉં, તો એની વેલ્યુ ડોટ પ્રોડક્ટની 1 થાય બરાબર. એટલે ત્રણેય માટે લખીએ તો આપણે આવું લખાય. છઠ્ઠું છે એને હું ડિસ્ક્રાઇબ કરું છું વધારે. આઈ કેરેટ ઇન્ટુ આઈ કેરેટ ઇક્વલ ટુ જે કેરેટ ડોટ જે કેરેટ ઇક્વલ ટુ કે કેરેટ ડોટ કે કેરેટ. આની વેલ્યુ કેટલી થાય? 1. પણ જો તમે બે ડિફરન્ટ ડિફરન્ટ યુનિટ વેક્ટર લ્યો, એનો મતલબ કે આઈ કેરેટ ઇન્ટુ જે કેરેટ, જે કેરેટ ઇન્ટુ કે કેરેટ ઇક્વલ ટુ કે કેરેટ ઇન્ટુ આઈ કેરેટ, તો આ ઓલવેઝ કેવું મળે? તમને 0 મળે. એનો મતલબ કે કોઈ પણ બે સેમ યુનિટ વેક્ટર લ્યો તમે, મ્યુચ્યુઅલી જે ઓર્થોગોનલ હોય, એ બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ છે 1 મળે. અને જે મ્યુચ્યુઅલી ઓર્થોગોનલ નથી, એટલે કે આઈ કેરેટ ડોટ જે કેરેટ, માં બે અલગ અલગ વેક્ટરનો તમે યુનિટ વેક્ટર લઈ અને ડોટ પ્રોડક્ટ કરો તો ઓલવેઝ તમને કેવો મળે? એ 0 મળે બરાબર. તો આ બધી પ્રોપર્ટી છે એ કેની છે? ડોટ પ્રોડક્ટની છે. આવી જ પ્રોપર્ટી છે, થોડી થોડી ડિફરન્સ આવશે. આપણે કોની ભણીએ છીએ હવે? ક્રોસ પ્રોડક્ટની ભણવાની છે બરાબર. આથી ડોટ પ્રોડક્ટ, ડોટ પ્રોડક્ટને બીજું નામ આપ્યું હતું સ્કેલર પ્રોડક્ટ. સદિશોનું અંતઃગુણન કહેવાય અથવા તો અદિશ ગુણાકાર બરાબર. સૂત્ર દર વખતે કેવું લાગશે? અવળો સૂત્ર લાગશે. અને તમને એમ કે બે અદિશ ગુણાકારમાં બે વેક્ટર વચ્ચેનો ખૂણો ફાઇન્ડ કરો, તો અહીંથી ખૂણો મળી જાય. આ બેને ક્યાં લઈ જાઓ? છેદમાં લઈ જાઓ. તો કોસ થીટા બરાબર મળે વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી ડિવાઈડ બાય માન ઓફ એ ઇન્ટુ માન ઓફ બી બરાબર. આવું મળશે. એટલે આ બે ફોર્મ્યુલા છે તમારે ખાસ યાદ રાખવાની છે બરાબર. સ્ક્રીનશોટ લઈને લખી લેજો ફટાફટ બરાબર. 7મી એક પ્રોપર્ટી છે, 6 તો જોઈ લીધી આપણે બરાબર. 7મી એક પ્રોપર્ટી છે, 7મી પ્રોપર્ટી શું છે? તો કે કોઈ તમે એક ડોટ પ્રોડક્ટ લ્યો ઇન ટર્મ્સ ઓફ કમ્પોનન્ટ, જે વેક્ટર આપ્યો હોય એના કમ્પોનન્ટ લ્યો. એટલે માની લઈએ કે આપણે વેક્ટર એ છે એ A1 I કેરેટ પ્લસ
ए टू जे केरेट प्लस ए थ्री के केरेट आवुं कंईक आपेलुं छे अने वेक्टर बी छे ई तमने आप्यो छे बी वन आई केरेट प्लस बी टू जे केरेट प्लस बी थ्री के केरेट एनो मीनिंग शुं थाय मीनिंग ए थाय के आ ए वन ए टू ए थ्री बी वन बी टू बी थ्री ई कोई अचळांक छे बराबर ए वन ए टू ए थ्री अने बी वन बी टू बी थ्री आ बिलोंग्स टू आर आपेला छे कोई अचळांक छे कम्पोनेंट वेल्यू छे कम्पोनेंट वेल्यू एटले अचळांक वेल्यू कोई आपेली छे मानो के टू आई केरेट माइनस फोर जे केरेट प्लस फाइव के केरेट एवं कहीं आपू हो तो आनो वेक्टर प्रोडक्ट सॉरी डॉट प्रोडक्ट शू मळे वेक्टर प्रोडक्ट क्रॉस प्रोडक्ट वेक्टर प्रोडक्ट से कोने कहेवाय क्रॉस प्रोडक्ट आपणे हुं वात करी छी डॉट प्रोडक्ट नी तो स्केलर प्रोडक्ट शू मळे तो स्केलर प्रोडक्ट आनो एवो मळे ए वन बी वन प्लस ए टू बी टू प्लस ए थ्री बी थ्री હવે તમને એમ થાય કે હમણાં તો આપણે સૂત્ર લખ્યું હતું કેવું લખ્યું હતું આવું લખ્યું હતું ને વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી ઇન્ટુ કોસ થીટા આનું સૂત્ર તો આવું ક્યાંથી લેવા સાહેબ તો આ શું છે તમારું તો કે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી જોજો લગાડીએ આપણે બરાબર આ સૂત્ર અહીંયા નહીં લાગુ પડે સૂત્ર જ્યારે થીટા ફાઇન્ડ કરવાનો હોય ત્યારે લાગુ પડે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી લગાડી છીએ આ બે વચ્ચે આ બે વચ્ચે શું લગાડું છું ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી એ ઇન્ટુ વેક્ટર બી એટલે કે એ અને બીનો ડોટ પ્રોડક્ટ આવી રીતે લખાય એ શું છે આપણી પાસે એ વન આઈ કેરેટ પ્લસ એ ટુ જે કેરેટ પ્લસ એ થ્રી કે કેરેટ ઇન્ટુ બી વન આઈ કેરેટ પ્લસ બી ટુ જે કેરેટ પ્લસ બી થ્રી કે કેરેટ આવું લખાય હવે ફર્સ્ટનો ફર્સ્ટ આરે મલ્ટિપ્લિકેશન થાય ફર્સ્ટનું સેકન્ડ આરે થાય ફર્સ્ટનું થર્ડ આરે થાય એની જેમ જ થાય ફર્સ્ટનું ફર્સ્ટ આરે ફર્સ્ટનું સેકન્ડ એરે આ બધું એક જ છે પણ વચ્ચે ડોટ પ્રોડક્ટ છે વચ્ચે અહીંયા ડોટ છે બરાબર તો આ રીતે આપણે કરતા જઈએ મલ્ટિપ્લિકેશન તો એ વન બી વન ઇન્ટુ આઈ કેરેટ પ્લસ એ આ જે કેરેટ સોરી આઈ કેરેટ અને આ પહેલાં શું થશે આનું આની હારે ફરીથી આની હારે અને ફરીથી આની હારે બરાબર તો આની હાલ કેવું થઈ જશે આઈ કેરેટ વન થાય આઈ કેરેટ જે કેરેટ કેવું થઈ જાય હમણાં મેં લખ્યું હતું અહીંયા આગળ આઈ કેરેટ જે કેરેટ શું થઈ જાય આપણું ઝીરો થઈ જાય તો એ પદ તો આવશે નહીં એટલે કયા કયા પદ આવશે જે મ્યુચ્યુઅલી ઓર્થોગોનલ પદ છે એ જ આવશે એનો મતલબ કે આઈ કેરેટ જે કેરેટવાળું પદ ઝીરો થઈ ગયું આઈ કેરેટ કે કેરેટવાળું પદ ઝીરો થઈ ગયું બરાબર હવે શું લઈ લીધું બીજું પદ વધ્યું તો બીજું પદ એટલે એ ટુ જે કેરેટ બી વન આઈ કેરેટ એ ઝીરો થઈ ગયું એ ટુ અને બી ટુ વાળું પદ વધશે એ જે કેરેટ ઇન્ટુ જે કેરેટ અહીંયા બે આઈ કેરેટ આવ્યા હતા બરાબર અહીંયા જોજો એકવાર વિસ્તરણ કરી દઉં છું બરાબર એકવાર વિસ્તરણ હું કરી દઉં છું અહીંયા જોઈ લેજો કેવું આવશે વિસ્તરણ તો કે એ વન ઇન્ટુ બી વન બે વાર આઈ કેરેટ પ્લસ એ વન ઇન્ટુ બી ટુ એ વન ઇન્ટુ બી ટુ આઈ કેરેટ ઇન્ટુ જે કેરેટ પ્લસ એ વન ઇન્ટુ બી થ્રી એ વન ઇન્ટુ બી થ્રી કયું આવશે આઈ કેરેટ ઇન્ટુ કે કેરેટ એવી માટે બીજા માટે પણ લખાશે એ ટુ બી વન એ ટુ બી વન વચ્ચે તો પ્લસ જ છે આઈ જે કેરેટ અને આઈ કેરેટ તો આઈ અને જે મલ્ટિપ્લિકેશનમાં આવશે પ્લસ એ ટુ બી ટુ એ ટુ બી ટુ બીમાં જે કેરેટ તો જે કેરેટ ઇન્ટુ જે કેરેટ પ્લસ એ ટુ બી થ્રી જે કેરેટ ઇન્ટુ આઈ કેરેટ પ્લસ એ થ્રી હારે મલ્ટીપ્લાય કરીએ તો એ થ્રી બી વન કે કેરેટ ઇન્ટુ આઈ કેરેટ પ્લસ એ થ્રી બી ટુ કે કેરેટ ઇન્ટુ જે કેરેટ પ્લસ એ થ્રી બી થ્રી કે કેરેટ ઇન્ટુ કે કેરેટ બરાબર હવે આગળ આપણે અહીં લખ્યું હતું હમણાં જ આના ઉપરથી સ્કેલર પ્રોડક્ટ ઉપરથી શું લખ્યું હતું તો કે આની વેલ્યુ વન થાય આની વેલ્યુ વન થાય અને આની વેલ્યુ વન થાય બાકીના જે છે એ કેવા થઈ જાય ઝીરો એટલે આ પદ ઝીરો થઈ ગયું આખું આઈ ઇન્ટુ જે અહીંયા ઇન્ટુ છે આઈ ઇન્ટુ જે આઈ ઇન્ટુ કે ઝીરો આઈ ઇન્ટુ જે ઝીરો જે ઇન્ટુ કે ઝીરો કે ઇન્ટુ આઈ ઝીરો અને કે ઇન્ટુ
जे जीरो तो आज पद से वे तो शू कीधु ए वन बी वन आ तो आई केरेट तो वन थी गयु प्लस ए टू बी टू एवी रीते ए थ्री बी थ्री तो तमने जो वेल्यू जोती थी डॉट प्रोडक्ट नी ए इंटू बी ए वन बी वन ए टू बी टू ए थ्री बी थ्री मिली गई बराबर। तो आ काम अपू स्केलर प्रोडक्ट एट्ल के डॉट प्रोडक्ट न बराबर। नेक्स्ट आना पर एक्जाम्पल है पे क्रॉस प्रोडक्ट भाई लीए आज बराबर बे प्रोडक्ट आज ना आज आप डिस्कस करवा से तो क्रॉस प्रोडक्ट थी गया पी आप आना एमसीयू गणसू बराबर। तो हम बात करे आग डॉट पछी क्रॉस नी तो क्रॉस प्रोडक्ट नी बात करिए सेकंड जो हतु आपणी पासे क्रॉस प्रोडक्ट बराबर। तो क्रॉस प्रोडक्ट ने आपणे कीधुं हतुं सदिशोनुं बहिर् गुणाकार एटले अंतः गुणाकार हतो आ सदिशनो केवो छे बहिर् गुणाकार छे बराबर छे। तो आमां आपणे शुं जोवानुं छे क्रॉस प्रोडक्टमां तो क्रॉस प्रोडक्ट ने पहला तो आप गुजराती में सदिश को बहिर्गुणाकार कहसू अने आ छे एने बीजू नाम पण छे वेक्टर प्रोडक्ट कहसू आपणे आने वेक्टर प्रोडक्ट शू काम एने तो के आज गुणाकार छे सदिश नो सदिश साथ नो जे गुणाकार करशो ए तमने केवी मळशे क्वांटिटी तो के आ वेक्टर क्वांटिटी मळशे ओमां जे तमने क्वांटिटी मळती हती केवी हती स्क्वेलर क्वांटिटी हती आमां वेक्टर क्वांटिटी मळशे बराबर। आनी माटेनुं पण एक सूत्र छे ओमां जेम लिखू आपणे ए इंटू बी ए डॉट बी आने आपणे केवी दर्शावशू ए क्रॉस बी थी ए क्रॉस बी थी ए क्रॉस बी अहीं शुं मळशे तो के मोड्युलस ऑफ बी मोड्युलस ऑफ ए इंटू साइन थीटा इंटू एन कैप इंटू एन कैप अने जोजो खास मानो के आवी रीते कंईक तमारा बे वेक्टर छे आ वेक्टर ए छे आ वेक्टर बी छे बराबर। आ वेक्टर ए छे आ वेक्टर बी छे आजे छे आजे तमे आम हाथ राखशो आवी रीते जमणा हाथना अंगूठानो नियम काम करे छे वेक्टर क्यां जाय छे आम जाय छे ने ऊपर ए ने बी वच्चेनो खूणो ए ने बी वच्चेनो खूणो अहीं एन कैप छे ई तमारा सदिश बी साथेना खूणा साथे जे जमणा हाथना अंगूठानो नियम अहीं लगाड़शुं अने ई दिशा छे ई एन कैप अहीं डिनोट करे छे के ऊपरनी तरफ जाय छे अथवा तो नीचेनी तरफ जाय छे। जो अहीं माइनस एन कैप आवे तो ई केवो होय नीचेनी तरफ जातो एवो वेक्टर होय एन वेक्टर अहीं दोरशुं आपणे एन वेक्टर कई रीते दोरीए छीए जो जो हूँ फिगर एक बनावुं छुं बराबर छे અહીં આપણે ફિગર બનાવી છે જોજો અહીંયા એક વેક્ટર એ છે એક વેક્ટર બી છે બરાબર એ બે વચ્ચેનો એંગલ કેટલો છે થીટા છે। હવે અહીંયા છે એ જમણા અંગૂઠાનો નિયમ લગાડીએ છીએ આપણે યાદ રાખજો જમણા અંગૂઠાનો નિયમ જ્યારે ક્રોસ પ્રોડક્ટ લ્યો તમે ત્યારે જમણા અંગૂઠાનો નિયમ લાગે જમણા અંગૂઠાનો નિયમ શું કહે તો કે એ વેક્ટરથી બી વેક્ટર જવાનું છે એ વેક્ટરથી બી વેક્ટર બરાબર। તો હું આમ રાખું જો અંગૂઠો કઈ બાજુ આવશે ઉપર તરફ આવે ને અંગૂઠો ઉપર તરફ આવે આમ જઈએ તો અંગૂઠો ઉપર તરફ આવે એટલે અહીંયા પરપેન્ડિક્યુલર એક બનાવે આ તમારો થાય એન કેપ આ એન કેપ થાય બરાબર। પણ હું એવું કહું કે મારે ઊંધું જવું છે બી ક્રોસ એ જવું છે બી ક્રોસ એ તો અહીંયા શું થશે બી ક્રોસ એમાં તો અહીંથી આપણે આમ જઈએ છીએ ને જમણા અંગૂઠાનો નિયમ અહીંથી આમ જઈએ તો અંગૂઠો કઈ બાજુ ગયો નીચે તરફ ગયો એનો મતલબ કે નીચે તરફ જાય તો આ ડાઉનવર્ડ સાઈડ જાય એન કેપ તો એન કેપની વેલ્યુ કેવી થઈ જશે માઇનસ થઈ જશે બરાબર। અહીંયા આપણે લખીએ કે વેક્ટર બી ઇન્ટુ વેક્ટર એ ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ માઇનસ એન કેપ માઇનસ એન કેપ આ વેક્ટર ક્વોન્ટિટી શું કામે કહેવાય આટલી તો આપણને ખબર છે કે આટલું તો આપણું સ્કેલર ક્વોન્ટિટી જ છે બેયમાં પણ આ જે છે એ દિશા બતાવે છે
दिशा बतावतो सदिश भेगो होय तो ये आपणी वेक्टर क्वांटिटी कहेवाय। बराबर, आपणे भणी गया शुरुआत में मान साथे दिशा बतावे एने शुं कहेवाय? वेक्टर क्वांटिटी कहेवाय। तो आ वेक्टर क्वांटिटी थई गई आपणी। बराबर, परपेन्डिक्युलर ज छे, भले देखातो नथी। बराबर, थोड़ुं त्रासु धोरण छे एटले याद राखजो के ए क्रॉस बी नॉट इक्वल टू ए क्रॉस बी क्रॉस ए। પણ જો આને હું માઇનસ દર્શાવું આગળ, માઇનસ એટલે આવી રીતે લખી શકાય કે એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી ક્રોસ એ। માઇનસ જો બાર લઈ લઉં તો સેમ ટુ સેમ થઈ જાય, માઇનસ અહીં લઈ લઉં એનો મતલબ કે માઇનસથી મલ્ટીપ્લાય કરતો તો અંદરનું પ્લસ થઈ જાય, તો આના જેવું ક્વોન્ટિટી બની જાય। એનો મતલબ આ એક તમારી પાસે કન્ક્લુઝન નીકળ્યું પ્રોપર્ટીઝ। બરાબર, એટલે ફર્સ્ટ ઓફ ઓલ વાત કરીએ પ્રોપર્ટીઝની, તો પ્રોપર્ટીઝમાં કોમ્યુટેટિવ લો નોટ હોલ્ડ એવું કહેવાય। શું કામ એને? તો કે વેક્ટર એ ક્રોસ વેક્ટર બી ઇઝ ઇક્વલ ટુ, સોરી, નોટ ઇક્વલ ટુ બી ક્રોસ એ। શું કામ એને? કેમ કે આવું પ્રૂવ થાય છે, ઇન જનરલ આપણે લખી શકીએ કે એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી ક્રોસ એ, માઇનસ બી ક્રોસ એ। બરાબર, પણ એ બેનું જો હું મોડ્યુલસ લઉં, મોડ્યુલસ છે તો મોડ્યુલસ કેવો આવે તો આપણે ખબર છે, માઇનસનો મોડ્યુલસ કેવો થઈ જાય? પ્લસ થઈ જાય ને। તો બેનો મોડ્યુલસ છે એ કેવો આવે? ઇક્વલ આવે, એટલે બેનું માન છે એ આપણને અહીંયા ઇક્વલ મળે। બરાબર, પછી આપણી બીજી પ્રોપર્ટી આપણી હતી ડિસ્ટ્રીબ્યુટિવ લોની, બીજી પ્રોપર્ટી કઈ હતી? ડિસ્ટ્રીબ્યુટિવ લોની પ્રોપર્ટી હતી, તો એની વાત કરીએ છીએ ડિસ્ટ્રીબ્યુટિવ લો। તો ડિસ્ટ્રીબ્યુટિવ લો માટે શું થાય? તો ડિસ્ટ્રીબ્યુટિવ લો કહેતો તું ક્રોસ પ્રોડક્ટમાં કે આવી રીતે લખી શકાય, પહેલાં તો વેક્ટર એ ક્રોસ વેક્ટર બી પ્લસ વેક્ટર સી ઇઝ ઇક્વલ ટુ, અને આપણે હોલ્ડ કરી શકીએ દર્શાવવાનું તો આ રીતે જ છે, એ ક્રોસ બી પ્લસ એ ક્રોસ સી। બરાબર, એવી વેક્ટર એ બી સી માટે ડિસ્ટ્રીબ્યુટિવ લો આવું લખાય, એ ક્રોસ બી, એ માઇનસ હોય તો વચ્ચે માઇનસ આવે, બરાબર, પ્લસ હોય તો પ્લસ આવે। પછી આગળ વાત કરીએ છીએ વેક્ટરનું, બે વેક્ટરનું મલ્ટિપ્લિકેશન લઈએ આપણે, અને બેની વચ્ચે પરપેન્ડિક્યુલરની વાત કરી હતી ડોટ પ્રોડક્ટમાં, તો હવે આપણે વાત કરીએ છીએ પેરેલલ હોય। શું કામ મેં પેરેલલની વાત કરું છું? મારે બે ડોટ ક્રોસ પ્રોડક્ટ લઉં, અહીંયા એવું કહું વેક્ટર એ પેરેલલ વેક્ટર બી, વેક્ટર એ પેરેલલ વેક્ટર બી, ધેન એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ ઝીરો। નલ વેક્ટર મળે, શું કામ એને? જોજો, આ વેક્ટર એ છે એને પેરેલલ વેક્ટર બી લઉં, મોટો હોય નાનો હોય એનાથી કોઈ મતલબ નથી, માનથી કોઈ મતલબ, પણ પેરેલલ હોય એનો મતલબ કે આ બેની વચ્ચેનો એંગલ કેટલો હોય? ઝીરો। તો અહીંયા ઝીરો શું કામ મળે? તો કે વેક્ટર એ ક્રોસ વેક્ટર બીને આપણે આવી રીતે લખીએ છીએ, સાઇન ઝીરો ઇન્ટુ એન કેપ, તો સાઇન ઝીરો તો કેવું થઈ ગયું? ઝીરો। તો આખી વેલ્યુ કેવી થઈ ગઈ? ઝીરો। એનો મતલબ કે એ ક્રોસ બી પેરેલલ હોય, એ ક્રોસ બી જ્યારે પણ બે વેક્ટર પેરેલલ હોય ત્યારે હું એના ઇક્વલ ટુ ઝીરો ડાયરેક્ટ પુટ કરી શકું। બરાબર, આ પ્રોપર્ટી આઈએમપી છે। સાથે સાથે એવું પણ કહી શકીએ કે વેક્ટર એ ઇન્ટુ વેક્ટર એ ઇઝ, સોરી, વેક્ટર એ ક્રોસ વેક્ટર એ, વેક્ટર જોઈએ ક્રોસ અને ડોટમાં અહીંયા બહુ ફેર છે, એટલે ક્રોસ જ્યારે મલ્ટિપ્લિકેશન આપણે ટેવ પડી ગઈ હોય કે ડોટ કરતા હોય, બરાબર, હવે ક્રોસ અને ડોટમાં બેમાં ચેન્જ છે એટલે ભૂલાઈ ન જાય, તો એ ક્રોસ એ જે છે એ કેવું મળે? ઝીરો મળે। શું કામ એને ઝીરો મળે? તો કે આપણને ખબર છે એ ક્રોસ એ હું એક જ વેક્ટર રાખું, એ ક્રોસ એ તો એકબીજાને પેરેલલ થવાના જ છે ને, માન અલગ અલગ હોય એનો કોઈ મતલબ નથી, પણ એકબીજાને પેરેલલ થવાના છે એનો મતલબ કે બે પેરેલલ છે, પેરેલલ હોય તો બેનો ક્રોસ પ્રોડક્ટ કેવો થાય? ઝીરો થાય। બરાબર, તો આઈએમપી પ્રોપર્ટી છે આપણી આવડી યાર, થર્ડ વન વાળી। પછી ક્રોસ પ્રોડક્ટમાં આપણે જે રીતે મ્યુચ્યુઅલી ઓર્થોગોનલ ડોટ પ્રોડક્ટમાં બતાવ્યું હતું એવું બતાવીએ, તો અહીંયા શું થાય? તો કે ક્રોસ પ્રોડક્ટમાં એક અહીંયા ભૂસીને લખું છું, બરાબર, વેક્ટર પ્રોડક્ટ લઈએ, વેક્ટર પ્રોડક્ટનો મતલબ ક્રોસ પ્રોડક્ટ થાય, તો વેક્ટર પ્રોડક્ટ છે એ મ્યુચ્યુઅલી ઓર્થોગોનલ વિથ યુનિટ વેક્ટર આઈ જે કે, એની માટે એવું લખાય
फोर्थ नंबर की प्रॉपर्टी लीए छे वेक्टर प्रोडक्ट आर म्यूचुअली ऑर्थोगोनल विथ यूनिट वेक्टर आई कैप जे कैप अने के कैप। तो अहीं से आई कैप क्रॉस आई कैप इक्वल टू जे के क्रॉस जे कैप इक्वल टू के कैप क्रॉस के कैप। आ तो केवू थई जशे आपणी माटे, आ केवू थई जशे ઝીરો, બરાબર। આ કેવું થઈ જાય ક્રોસ પ્રોડક્ટમાં ઝીરો। અને જો હું એવું કહું અહીંયા કે આઈ કેપ ક્રોસ જે કેપ લો, આઈ કેપ ક્રોસ જે કેપ, તો મને શું મળે? તો કે અહીંયા કે કેપ મળે, જે કેપ ક્રોસ કે કેપ લઉં તો આઈ કેપ મળે, અને કે કેપ ક્રોસ આઈ કેપ લઉં તો જે કેપ મળે। અને તમારે યાદ રાખવું પડે, સરાઉન્ડિંગ સિસ્ટમ બનાવીએ છીએ આપણે આઈ કેપ જે કેપ કે કેપ, બરાબર। જો આ દિશામાં જઈએ, આ બેનો ક્રોસ પ્રોડક્ટ લઈએ તો આ મળે, આ બેનો ક્રોસ પ્રોડક્ટ જે મળે, કે જે છે કેનો ક્રોસ પ્રોડક્ટ આઈ મળે। પણ જો ઊંધો હાલો, ઊંધો હાલો એટલે જે ઇન્ટુ આઈ કરું તો માઇનસ કે મળે, ઊંધો હાલો તો કેવું થાય માઇનસ, તો કે જોતો હોય મારે તો અહીંયા માઇનસ છે ક્રોસ આઈ કહેવાય, અહીંયા માઇનસ કે ક્રોસ જે કહેવાય, અને અહીંયા માઇનસ આઈ ક્રોસ કે કહેવાય, બરાબર છે। અહીંયા માઇનસ આઈ ક્રોસ કે કહેવાય, એટલે આ એક પ્રોપર્ટીઝ છે ચોથા નંબરની। આ એક લો યાદ રાખજો, એવું લાગે તો અહીં મોટો લખી દઉં છું, આ જે છે ઇમ્પોર્ટન્ટ છે તમારી માટે, સમજી લેજો કઈ રીતે સરાઉન્ડિંગ થાય છે। આઈથી જે બાજુ જાઓ અને જેથી ફરીથી ક્યાં આવશે કે, અને કેથી ફરી આઈએ, આઈ ક્રોસ છે લો, આઈ ક્રોસ છે તો આગળ જઈને શું મળે, કેપ કે કેપ મળે। હવે હું જે કે જે ક્રોસ કે લઉં તો આઈ મળે, જે ક્રોસ કે આઈ મળે, કે ક્રોસ આઈ લઉં તો જે મળે, કે ક્રોસ આઈ લઉં તો જે મળે। પણ જો હું એરાથી એન્ટી ક્લોક હોય, જ્યારે ઊંધી ડાયરેક્શનમાં હાલું, આઈ ઇન્ટુ કે કરું, આઈ ઇન્ટુ કે, તો શું મળે, માઇનસમાં મળે, માઇનસમાં જે, તો માઇનસને બદલે આ બાજુ માઇનસ કરું તો આઈ ઇન્ટુ કે કેવું થઈ જાય માઇનસ। એવી રીતે અહીંયા આના વિરુદ્ધ લખશું તો માઇનસ કે પ્લસ છે, અને અહીંયા શું થઈ જશે, માઇનસ છે પ્લસ આઈ ઇન્ટુ, સોરી, માઇનસ છે ક્રોસ આઈ, બરાબર છે। તો આ હતી ચોથી તમારી વેક્ટર ક્વોન્ટિટી। લાસ્ટમાં આપણે વાત કેની કરવાની છે, ફિફ્થ આપણી છે પ્રોપર્ટીઝ છે, ફિફ્થ પ્રોપર્ટીઝ છે આપણે લાસ્ટમાં આપણે વાત કરી હતી એ ક્રોસ બી, એમાં એ ડોટ બી, એ વન બી વન એ પ્લસ બી વન બી ટુ, એ વન એ ટુ પ્લસ બી વન બી ટુ પ્લસ સી વન સી ટુ લખતા હતા। તો આમાં છે ક્રોસ પ્રોડક્ટ કેવો મળશે, તો ખાસ જોજો ક્રોસ પ્રોડક્ટ કેવો મળશે, એ આ રાખું છું આ સાઈડ, આ સાઈડ ભૂસું છું, આનો ઉપયોગ આપણે આ વખતે કર્યો હતો, બરાબર, પણ ત્યારે હતું નહીં બોર્ડ ઉપર આપણી પાસે। અહીંયા લખું છું તો કેવું મળે, ફિફ્થ નંબરની પ્રોપર્ટી છે વેક્ટર એ આપણે કોઈ કમ્પોનન્ટ્સ ફોર્મમાં લખીએ, કમ્પોનન્ટ્સ ફોર્મમાં એટલે એ વન આઈ કેપ પ્લસ એ ટુ જે કેપ પ્લસ એ થ્રી કે કેપ, અને વેક્ટર બીને હું બી વન આઈ કેપ પ્લસ બી ટુ જે કેપ પ્લસ બી થ્રી કે કેપમાં લખું, તો આને આપણે દર્શાવવું હોય એ ક્રોસ બીમાં, એ ક્રોસ બીમાં તો કેવી રીતે દર્શાવી શકાય, તો કે આને હું દર્શાવી શકું મોડ્યુલસમાં આઈ જે કે, અહીંયા એ વન એ ટુ એ થ્રી બી વન બી ટુ બી થ્રી, આવી રીતે આને આપણે દર્શાવી શકીએ, બરાબર। આનો મિનિંગ શું થાય, આનો મિનિંગ કોઈ કહેશે શું થાય, તો કે આને આપણે એક્સટેન્ડ કરીએ, આપણે ઓલામાં લાસ્ટ પ્રૂવ કર્યું હતું, મેં પ્રૂવ કરીને બતાવ્યું હતું કઈ રીતે, બરાબર, આમાં પ્રૂવ કરો તો કઈ રીતે થાય, તો જોજો મોડ્યુલસને આપણે શું કરીએ છીએ, મોડ્યુલસને હું જે આપણે નિશ્ચયક આપ્યો હતો ડિટર્મિનન્ટ એને હું એક્સપાન્ડ કરું છું, તો આઈ કેરેટ સાથે શું આવશે, એ ટુ બી થ્રી બી ટુ એ થ્રી, તો એ ટુ બી થ્રી માઇનસ બી ટુ એ થ્રી ઇન્ટુ આઈ કેપ માઇનસ જે કેપ ઇન્ટુ એ વન બી થ્રી માઇનસ બી વન એ થ્રી પ્લસ કે કેપ ઇન્ટુ
a1 b2 b1 a2, a1 b2 minus b1 a2, આ કયો રૂલ કહેવાય? ક્રેમર રૂલ્સ કહેવાય. બરાબર, આ ક્રેમર રૂલ્સ કહેવાય. તમારી જાણ ખાતર આપણે વાત કરી દઈએ, કયો રૂલ કહેવાય? ક્રેમર્સ. હવે હું એમ કહું કે મારે આ કઈ રીતે આવ્યું એ મારે જોવું છે. બે નો વેક્ટર ક્રોસ લેવાનો છે, વેક્ટર પ્રોડક્ટ. બરાબર, બે નો ક્રોસ પ્રોડક્ટ લઈએ તો અહીંયા ખાસ જોજો કઈ રીતે ક્રોસ પ્રોડક્ટ કરશું. તો કે આ જે બે વેલ્યુ આવશે, આઈ જે, જે કે અને કે આઈ, એ બધાના પ્રોડક્ટ રહેશે. બાકીના બધા તો કેવા થઈ જશે? ઝીરો થઈ જશે, આઈ ક્રોસ આઈ. તો આપણે જેવી રીતે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી લગાડી હતી એમ આમાં ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી લગાડી દઈએ. જોજો, અહીંયા લગાડું છું ઉપર હું ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી. કોની કોની માટે લગાડવી છે? એ ક્રોસ બી માટે. તો એ છે a1 i cap + a2 j cap પ્લસ a3 k cap ક્રોસ b1 i cap + b2 j cap પ્લસ b3 k cap. તો i સાથે i, એ તો ઝીરો થઈ ગયું એટલે કે લખવાની જરૂર નથી. a1 b2 j cap a1 b3 k cap પ્લસ a1 b3 k cap. બરાબર, હવે સેકન્ડ નો ટર્મ આવ્યો. તો આ a2 b1, બરાબર ને? એ જોજો શું લખાય છે. જોજો ખાસ ફરીથી, હજી એકવાર રિપીટ કરું છું, આ ભૂસી નાખું છું. આ i cap એ તો ઝીરો થઈ ગયું. a1 b2 કૌંસમાં i cap × j cap કીધું ને, i cap × j cap. બરાબર, વચ્ચે ક્રોસ છે તો ક્રોસ રાખશું. a1 b3 શું આવ્યું? i cap × k cap, i cap × k cap પ્લસ a2 વાળા માટે વાત કરીએ તો a2 વાળા માટે શું લખાય? તો કે a2 b1 જે ક્રોસ i આવશે અહીંયા, જે ક્રોસ i પ્લસ આ જે ક્રોસ છે તો ઝીરો, a2 b3 જે ક્રોસ કે પ્લસ a3 લેશું તો a3 b1 કે ક્રોસ i. અહીંયા ઇન્ટરચેન્જ નહીં ચાલે. બરાબર, અહીંયા બે ફેરવશો તો નહીં ચાલે. શું કામ એને નહીં ચાલે? તો કે આપણે કોમ્યુનિટિવ લો પ્રૂવ થતો નથી. પ્લસ a3 b2 કે ક્રોસ છે અને લાસ્ટ વાળી તો ઝીરો થઈ ગઈ. બરાબર, એટલે આનો આપણે યુઝ કરી લીધો. હવે આનો યુઝ કરવાનો છે, આ પ્રોપર્ટીઝનો યુઝ કરીથી. જોજો ઉપર આ આઈ ક્રોસ છે એની જગ્યાએ શું લખાય? કે કેપ. તો a1 b2 k cap, i cross k, તો માઇનસ છે લખાય, માઇનસ છે. તો માઇનસ a1 b3 j cap, i cross k થઈ ગયું. b1 a2 b1 j cross i માઇનસ કે, તો i કેવું થઈ જશે? માઇનસ કે કેરેટ. a2 b3 j k એને બરાબર i કેરેટ કહેવાય. તો પ્લસ a2 b3 i cap, આની માટે લખીએ k × i, તો જે કેપ કહેવાય. તો આ પ્લસ a3 b1 j cap, અને આ છે લાસ્ટ, આમાં યુઝ થશે kj, તો માઇનસ i, તો એ માઇનસ થઈ ગયું a3 b2. આ શું મળ્યું આપણને? i cap. બરાબર, હવે ભેગા કરી દઈએ i cap વાળાને. તો i cap વાળું ફર્સ્ટ પ્લસ પ્લસ છે a2 b3, i cap વાળું આ i cap વાળું માઇનસ a3 b2 i cap. બરાબર, હવે j cap વાળાને લઈએ તો આ j cap વાળું પ્લસ, તો વચ્ચે માઇનસ j cap રાખવું હોય તો આને લખીએ પહેલાં. તો આ આવશે a1 b3, આ માઇનસ થઈ ગયું, a3 b1 j cap પ્લસ આ કે વાળું, તો a1 b2 k cap માઇનસ a2 b1 કે કે. હવે યુ સેમ ટુ સેમ પ્રોસેસ બેમાં.
तो हूँ आने आ रीते दर्शाऊँ छू बराबर एक्रॉस बी अंदर डिटर्मिनेंट में दर्शाई छे पछी आपणे जे प्रोसिजर करवानी छे ई कसुआमां एटले आपणने क्रॉस प्रोडक्ट डायरेक्ट कॉम्पोनेंट वेक्टर आप्या होय मीन्स के ए ने बी के कॉम्पोनेंट स्वरूपे आप्या होय तो एमां डायरेक्ट मळी जाय बराबर। तो आ वात थई क्रॉस प्रोडक्टनी। तो आगळना उपर आपणे स्वाध्याय नंबर 10.3 छे एनी पहेला आपणे बे माटे क्रॉस माटे अने डॉट माटे बे माटे प्रोजेक्शन ऑफ अ वेक्टर भणवू पड़शे। प्रोजेक्शन एटले के प्रक्षेप, प्रक्षेप बे माटे भणवो पड़शे। तो बे माटे प्रक्षेप एक वार जोई लईए आजना लेक्चर में बराबर। छेलो टॉपिक राखीए प्रक्षेप बे माटे ज्योमेट्रिकल अंडरस्टेन्डिंग करी लईए। तो अहीं आपणे वात करीए छीए ज्योमेट्रिकल ज्योमेट्रिकल अंडरस्टेन्डिंग बराबर। ज्योमेट्रिकल अंडरस्टेन्डिंग मतलब शुं थाय? तो ग्राफ थी तमे जो अंडरस्टेन्डिंग क्रिएट करो एने ज्योमेट्रिकल अंडरस्टेन्डिंग कहेवाय। हूँ एक वेक्टर ए लउं छूं आ डायरेक्शन में छे अने एक वेक्टर बी छे बराबर। आ बेनो ओरिजिन छे ओ। तो हूँ एम कहूँ के वेक्टर बी परथी मारे प्रोजेक्शन लेवुं छे। कोनुं प्रोजेक्शन लउं छूं? प्रोजेक्शन ऑफ वेक्टर बी बराबर। आने कहेवाय प्रोजेक्शन ऑफ वेक्टर बी अलोंग ए। अलोंग ए केनी ऊपर लीधुं छे? ए ऊपर बराबर। प्रोजेक्शन लईने तमने खबर छे परपेन्डिक्युलर बने। तो फर्स्ट ऑफ ऑल आनी माटे तमारी पासे फॉर्म्युला शुं हती? तो के वेक्टर ए डॉट वेक्टर बी इज इक्वल टू ए मान ऑफ ए इंटू मान ऑफ बी इंटू कोस थीटा। आ फॉर्म्युला हती। पण जो अहींया हूँ कोस थीटा बी कोस थीटा ने शुं करूँ छूं? आ जे वेक्टर बी छे एनुं मान एटले अहींया सुधी मान थयुं अने वेक्टर एनुं मान अहींया सुधी छे। आ ए कही दऊं आ बी छे। तो मान बी ऑफ कोस थीटा लईए। तो मान बी इंटू कोस थीटा पहला तो थीटा लईए आपणे कोई पण एक थीटा लईए। थीटा एटले कोस थीटा ની વેલ્યુ આવી લખાય આ રાઈટ એંગલ ટ્રાયંગલ લઈ લઉં તો કોસ થીટા એટલે પ્રોજેક્શન ઓફ બી। આ પ્રોજેક્શન થયું આ તો વેક્ટર છે ને તો કોસ થીટા ઇક્વલ ટુ શું લખાય? તો કે આ એ ઇન્ટુ વેક્ટર બી એ ઇન્ટુ વેક્ટર બી પણ આ તો શું છે તમારું પ્રોજેક્શન છે આ બીનું પ્રોજેક્શન એટલે કે પડછાયો પ્રક્ષેપ છે બરાબર। તો ખરેખર આની માટે આવું લખાય અહીં હું લખી દઉં છું પ્રોજેક્શન ઓફ વેક્ટર બી અલોંગ એ અલોંગ વેક્ટર એ વેક્ટર એ ઉપર બીનું જે પ્રોજેક્શન આટલું પડ્યું આ પ્રોજેક્શન છે આટલું પ્રોજેક્શન છે ને વેક્ટર એ ઉપર તો આટલું પ્રોજેક્શનને આપણે કઈ રીતે લખીએ તો આ થીટા લઈ લો કોસ ઓફ થીટા કેમ બે વચ્ચેનો એંગલ થીટા તો કોસ ઓફ થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય આ જે પ્રોજેક્શન લીધું એ એના છેદમાં હાઇપોટેનિયસ એટલે કે વેક્ટર બી આવે। આનો મતલબ એવો થાય કે જો હું બી કોસ થીટા આ બીને અહીંયા લઈ જાઉં આ માન ઓફ બી જ આવશે ને એંગલ તો પૂરેપૂરો જ છે સોરી ડિસ્ટન્સ તો પૂરેપૂરું જ છે તો માન ઓફ બી લઈએ માન ઓફ બી ઇન્ટુ કોસ થીટા શું મળે આપણને તો અહીંયા મળે વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી ડિવાઈડ બાય વેક્ટર એ ડિવાઈડ બાય વેક્ટર એ એનો મતલબ કે કોઈ પણ બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ લ્યો અને જેને અલોંગ તમે પ્રોજેક્શન લ્યો છો એને કહેવાય તમારું વેક્ટર બીનું પ્રોજેક્શન અલોંગ એ। તો ડિનોમિનેટરમાં શું આવે? માન ઓફ એ આવે અને આપણે શું કહેશું આ લખું મેં પ્રોજેક્શન ઓફ વેક્ટર બી બરાબર। તો આ કંઈ લખવાની તમારે જરૂર નથી અને હું અહીં ફરીથી રિપ્રેઝેન્ટ કરું છું બી ઓફ કોસ થીટાને શું કહેશું પ્રોજેક્શન ઓફ વેક્ટર બી અલોંગ વેક્ટર એ। ગુજરાતીમાં કહીએ તો વેક્ટર બીનો પ્રક્ષેપ કેના પર? વેક્ટર એ પર। વેક્ટર એ પર શું મળે? તો કે બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ ડિવાઈડ બાય માન ઓફ જેના અલોંગ હોય જેના પર આપ્યું હોય એનું માન। હવે માનો હું અહીંયા એમ કે વેક્ટર એનું પ્રોજેક્શન લઈએ પ્રોજેક્શન ઓફ વેક્ટર એ અહીંયા એવું કહું અલોંગ બી અલોંગ બી તો શું ફોર્મ્યુલા થાય? તો કે વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી ડિવાઈડ બાય કોના અલોંગ છે? તો માન ઓફ બી બરાબર। આ ફોર્મ્યુલા કેની માટે થાય? ડોટ પ્રોડક્ટ માટે અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ બરાબર। એકવાર લખી લેજો લાબાજુનું ઇરેસ કરી દો પછી આપણે ક્રોસ પ્રોડક્ટ માટે જઈએ બરાબર। પોઝ કરીને લખી લેજો ફટાફટ આ આટલું જ ખાલી ઇરેસ કરું છું બરાબર વધારે મારે ઇરેસ નથી કરવું આટલું જ કરું છું ઇરેસ। હવે આગળ વાત કરીએ છીએ ક્રોસ પ્રોડક્ટ માટે તો ક્રોસ પ્રોડક્ટ માટે હું આવું લઉં ભાઈ બરાબર બે વેક્ટર છે આ થીટા છે એંગલ તમને ખબર છે કે એ ઇન્ટુ બી એ ક્રોસ બી શું થાય માન ઓફ એ ઇન્ટુ બી ઇન્ટુ સાઇન થીટા એ આપણે ડાયરેક્શન તો આપણને ખબર છે અત્યારે આપણે દર વખતે જમણા હાથના અંગૂઠા
એટલે કે ઉપર તરફ જશું બરાબર, તો કે લખતો નથી અત્યારે. હવે હું ઓલામાં જેવી રીતે સૂત્ર કરતા બનાવ્યો હતો એવી રીતે આને સૂત્ર કરતા બનાવું. આપણે ક્રોસ પ્રોડક્ટ લેવાનો છે, સોરી, આને સૂત્ર કરતા બનાવવાની જરૂર નથી કંઈ, બરાબર, અત્યારે કંઈ જરૂર નથી. શું કહીએ છીએ અહીંયા આની માટે? તો કે આ વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી, આ તમારું શું થાય વેક્ટર એ ઇન્ટુ વેક્ટર બી? તો પહેલાં જોઈએ, આ ડોટ નથી હો વચ્ચે, બેનું મલ્ટિપ્લિકેશન છે, આ મળીનું મલ્ટિપ્લિકેશન છે અહીંયા, ખાલી ડોટ ન કરો તો પણ ચાલશે અહીંથી. હવે હું આ જે લોંગ એ અંતર લીધું છે એવું અહીંયા પણ અંતર લઈ શકું એ, એવી રીતે હું એક પેરેલેલોગ્રામ કમ્પ્લીટ કરું છું, બરાબર. આ સરખું દેખાતો નથી પેરેલેલોગ્રામ, આપણે વ્યવસ્થિત દોરી દઈએ, તમને એમ લાગવું જોઈએ કે પેરેલેલોગ્રામ જ છે, બરાબર, રેડી? હવે લાગે છે આ વેક્ટર બી થશે અને ઉપરનો જે વેક્ટર એ થશે, બરાબર. હવે હું આનું પ્રોજેક્શન લઉં, એનો મતલબ કે અહીંયા હું પ્રોજેક્શન લઉં તો અહીંયા કાટખૂણો રાઈટ એંગલ બનાવું, અહીંયા એમ નામ આપી દઉં, આ ઓ, આ એ, આ બી છે, અને આને નામ આપી દઈએ સી કંઈક, બરાબર. તો આ તમારો શું થયો? એલ્ટિટ્યૂડ થયો, એલ્ટિટ્યૂડ એટલે કે વેધ થયો, દેખાય ને? સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે એક્રોસ બી અહીંયા તમને શું મળે? તો કે એક્રોસ બીમાં મોડ્યુલસ ઓફ એ ઇન્ટુ બી ઇન્ટુ સાઇન થીટા છે, ઇન્ટુ સાઇન થીટા. તો આ સાઇન થીટાવાળું જે આટલી ટર્મ છે, બી સાઇન થીટાવાળી ટર્મ, બી સાઇન થીટા કોને કહેવાય? તો કે આ જે છે એને, આવું લખાય ને, બી એમ અપોન હાઇપોટેનિયસ એટલે ઓ બી ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા, આવું લખી શકો તમે. આને સાઇન તરીકે લઉં તો સામેની બાજુ છેદમાં કર્ણ, તો બી એમ અપોન ઓ બી, તો બી એમ તમારો એલ્ટિટ્યૂડ થયો, તો બી એમને એમ નમ રાખીએ તો આ ઓ બી તો બી વેક્ટર બી છે, તો સાઇન થીટા ઇન્ટુ માન ઓફ બી કહેવાય, આ માન છે ને બીનું, તો આ તમારો એલ્ટિટ્યૂડ થયો. એટલે થોડુંક અલગ લખીએ, વેક્ટર એ ઇન્ટુ બી ઇન્ટુ સાઇન થીટા, આ શું થયું? તમારો વેધ થયો, અને આ તમારો થયો શું થયું? પાયો ગુણ્યા વેધ, એવું કહેતા હતા, તો આ તમારો બેઝ થયો, બરાબર, પાયો થયો. તો એક્રોસ બી અહીંયા શું મળે તમને? તો કે એક્રોસ બીની ફોર્મ્યુલા તમારી પાસે છે, પણ એક્રોસ બી છે એ એરિયા ઓફ પેરેલેલોગ્રામ મળે, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે ઇઝ ઇક્વલ ટુ એ ક્રોસ બી. અને એવી જ રીતે હું વાત કરું કે આમાં ને આમાં સમાંતર બાજુ ચતુષ્કોણ આવી રીતે તમે દોરો, બરાબર, એમાં હું વચ્ચે એક વિકર્ણ દોરી દઉં, તો આ બે ટ્રાયંગલ થઈ ગયા, આને નામ આપું એ વન, આને નામ આપું એ ટુ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? તો કે વન ઓફ વન હાફ વેક્ટર એ ક્રોસ વેક્ટર, ત્રિકોણ ક્ષેત્રફળ શું થાય? વન હાફ વેક્ટર એ ક્રોસ વેક્ટર બી. અને આપણે મોડ્યુલસમાં રાખીએ છીએ એટલે જે વેલ્યુ આવે કેવી થઈ જાય? પોઝિટિવ, કેમ કે એરિયા છે કેવો આવશે હંમેશા આપણી પાસે, આને મોડ્યુલસમાં લખી દઉં, એરિયા હંમેશા કેવો આવશે? પોઝિટિવ, બરાબર. જે એન કેપ છે એ આપણી દિશા દર્શાવતો હતો, પણ આ તો હંમેશા કેવો મળે? પોઝિટિવ મળે, અને ન્યુમેરિકલ વેલ્યુ મળે, એટલે બેને કેવા દર્શાવ્યા? માનમાં દર્શાવ્યા છે, બરાબર. તો આ બે પ્રોપર્ટી છે વેક્ટર ક્વોન્ટિટીમાં, વેક્ટર પ્રોડક્ટ જે લ્યો એમાં બે ક્વોન્ટિટી, સ્કેલરમાં એક છે ગ્રાફિકલ, છે જ્યોમેટ્રિકલ અન્ડરસ્ટેન્ડિંગ કહીએ બેમાં, તો બરાબર. આના ઉપરથી આપણે નેક્સ્ટ છે 10.3 એક્સરસાઇઝ કમ્પ્લીટ કરશું નેક્સ્ટ લેક્ચરમાં, તમે ખાસ રિપીટ કરી લેજો. આના ઉપરથી JEE માં MCQ છે ડોટ અને ક્રોસના, બરાબર છે, ભૂલ ન પડે, અને MCQ પણ આપણે લાસ્ટ લખાવશું. છેલ્લા બે MCQ કરાવ્યા હતા આપણે લાસ્ટ લેક્ચરમાં આપ્યા હતા, એના આન્સર તમે વેરી વેલ નો કોમેન્ટમાં લખો જ છો, બરાબર, પણ તમે ઇન્ટરેસ્ટ જગાવતા નથી. જેટલો ઇન્ટરેસ્ટ જોઈ છે તો જ બીજી વખત અહીંથી JEE ક્વેશ્ચન તમને મળશે. બધાની કોમેન્ટ આવી જોઈએ ફરજિયાત, ન આવડે તો સોલ્વ કરો, બરાબર છે. મળીએ છીએ નવા લેક્ચર સાથે ફરીથી, અને પછીના લેક્ચરમાં આવશું ત્યારે આપણે જે બે આગળ એક્ઝામ્પલ લખાવ્યા હતા એનું સોલ્યુશન પણ આપી દઈશું તમને, અને નવા MCQ સાથે ફરીથી મળીએ. આવજો વિદ્યાર્થી મિત્રો.